નમસ્કાર સાથી મિત્રો, મિત્રો આપ સર્વોએ હાલ ધોરણ 10 સરસ મજાની રીતે કમ્પ્લીટ કરી જ નાખેલું છે. હવે આપ સર્વે જે કંઈ પણ ભવિષ્ય વિશે વિચારી રહ્યા છો, ત્યાં આપ સર્વેના ફિલ્ડમાં જ આપને અનુરૂપ હું મેથ્સ અત્યારે કંઈ સ્ટડી કરાવવાનો નથી, પણ જે મેથ્સનો બેઝિક ફંડા છે, જેમને આધારે તમે થોડું 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 કંઈક કોમ્પિટિટિવ એક્ઝામ ગણો કે 11th 12th સાયન્સ ગણો કે અન્ય કોઈ પણ એમને લગતી જી નીટ કે કોઈ પણ અન્ય એક્ઝામ, ગુજસેટ, બીટસેટ, એમ્સ વગેરે વગેરે માટે, બધા માટે જરૂરી એવા કંઈક ટોપિક લઈને જ આજે કંઈક ચર્ચા કરીશું એમના વિશે. હા, સૌ પ્રથમ મારી મૂળભૂત વાત કરી દઉં તો આપ સર્વે ધોરણ 10 થી 1 થી 10 ના વર્ગથી પરિચિત જ હશો. કેમ ભાઈ? અરે સાહેબ, વારંવાર આવી ગયેલું છે, યાદ જ હોય. 1 નો વર્ગ, 1, 2 નો વર્ગ, 4, 3 નો વર્ગ, 9 વગેરે વગેરે. પણ સાહેબ 20 સુધી જેવું તેવું તૈયાર છે. પણ સાહેબ જેવો 21 આવે, 22 આવે, 23 આવે, ધીમે ધીમે તકલીફ પડવાનું ચાલુ થઈ રહ્યું હોય છે, બરાબર ને? એમાં સાહેબ 55, 56 ના વર્ગ પૂછવામાં આવે તો ગુણાકારની મેથડ ચાલુ કરવી પડે છે. પણ હું જે આ વસ્તુ તમને રજૂ કરવા જઈ રહ્યો છું એ તમે જાણો છો, તમને ખબર પણ છે, પણ એ મેથડથી અપરિચિત છો, એટલે આપણે એ મેથડ શીખવાડવા જઈ રહ્યા છીએ. એટલે તમારું જ જાણીતી વસ્તુઓ તમને ફરીથી સુપરત કરીશું. કઈ રીતે? તો એમના માટે તો તમારે આ લેક્ચરને સંપૂર્ણ નિહાળવો જ પડે. તો કરીએ સ્ટાર્ટ. હું જે આ મેથડ રજૂ કરવા જઈ રહ્યો છું એ મેથડ છે તે કોઈ પણ ડબલ ડિજિટનો અંક હોય એમના વર્ગ માટે કરવા જઈ રહ્યા છીએ. શું વાત કરી રહ્યો છું ભાઈબંધ? 2 અંકના કોઈ પણ સંખ્યાના વર્ગ માટેની રીત શીખવાડવા જઈ રહ્યો છું. તો પેલા તો તમને તમારું કોઈ જાણીતું સૂત્ર તમને હું યાદ અપાવી દઉં કે આપ સર્વે આમને જાણો છો. એટલે આ કંઈક નવું નથી હો ભાઈ, ધીમે 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 તમને દેખાશે કે સાહેબ તમે જે વાત કરવા જઈ રહ્યા છો એ જાણીતી વાત તો ખરી. તો હું તમને એમ પૂછું કે a પ્લસ બી નો સ્ક્વેર, શું વાત કરી મેં? a પ્લસ બી નો સ્ક્વેર બધાને આવડતો જ હોય. ફરીથી રિપીટ કરી દઉં, સ્ટાન્ડર્ડ 9 થી આવે છે. a પ્લસ બી નો સ્ક્વેર બધાને આવડતો જ હોય. શું થાય? તો એમના જવાબ માટે 3 વસ્તુ તમે કદાચ ધારણ કરીને બેઠા હોય સાહેબ, યાદ જ હોય. શું? a સ્ક્વેર, 2ab અને b સ્ક્વેર. સાહેબ આ તો અમને બહુ પહેલા શીખવાડી દીધેલી વસ્તુ છે. તો આના જ ઉપયોગથી હું તમને કોઈ પણ ડબલ ડિજિટ નો અંક નો જવાબ ડાયરેક્ટ સ્ક્વેર થી મળી જાય, એટલે કે ડાયરેક્ટ 99 નો વર્ગ મળી જાય, 91 નો વર્ગ મળી જાય, 89 નો વર્ગ મળી જાય, ડબલ ડિજિટ નો વર્ગ આ મેથડ થી જ આપણે ગોતશું. તમારું જે સૂત્ર છે એ સ્ક્વેર પ્લસ 2ab પ્લસ બી સ્ક્વેર ને જ મગજમાં રાખીને આગળ વધશું. ખાસ આ સૂત્રથી તમે બધા વાકેફ છો. a b સ્ક્વેર એટલે કે તમારે સમજવાનું શું છે? a પ્લસ b નો સ્ક્વેર. ઓકે, પ્રથમ ડિજિટ a છે, બીજો ડિજિટ b છે, 2 અંકનો વર્ગ છે. તમારે મેળવવાનો છે ડબલ ડિજિટના કોઈ પણ સંખ્યાનો વર્ગ, એટલે કે 11 થી માંડીને નહીં પણ 10 થી માંડીને 99 સુધીના વર્ગોનો જવાબ. તો કરીએ નાની મેથડથી સ્ટાર્ટ. ઓકે, શું વાત કરી મેં ફરીથી? તો તમે બધા જેનાથી વાકેફ છો, જાણીતા છો, એવું કોઈ પણ ડબલ ડિજિટનો વર્ગ, હવે હું એને સાથે લખીશ એ બી સ્ક્વેર. મેં જે વાત કરી એ જ અહીંયા ફરીથી રિપીટ કરું છું. તમારી પાસે 3 વસ્તુઓ હોય છે. કઈ 3 વસ્તુઓ? લખતી જ આવી પડશે સાથે. એકવાર જો મગજમાં ઉતરી ગયું તો પછી તમે શાંતિથી વિચારી નહીં કરી શકશો. પણ અત્યારે પ્રથમવાર કરતા હોય તો રાઇટિંગ પ્રેક્ટિસ સાથે રાખતો તો મજા આવશે બહુ. ઓકે, તો મારે સ્ટાર્ટ ક્યારે? પ્રથમથી નહીં કરું, હું વર્ગ છે એટલે હું આ બાજુથી જ ચાલીશ, આ બાજુથી આમ ચાલતો ચાલતો જઈશ. તો પહેલું આ બાજુ મને બી સ્ક્વેર દેખાશે, ફરીથી આ બાજુ પહેલા મને બી સ્ક્વેર દેખાશે, દેખાઈ ગયું. એની આગળનું પદ 2ab હોય અને એની આગળનું પદ a સ્ક્વેર હશે. આવી રીતે જો તમે ચાલશો, બી સ્ક્વેર પછી 2ab ને પછી a સ્ક્વેર, તો તમારો વર્ગ તમારી સમક્ષ હાજર જ હશે. ફરજિયાતપણે એને જવાબ આપવો જ પડે અને આપશે જ. કઈ રીતે સાહેબ? એક ઉદાહરણથી સિમ્પલ સમજીએ, જોઈ લઈએ કે તમને બધાને આવડતો વર્ગ પહેલા લઉં છું, એટલે કે 12 નો વર્ગ.
તમને ભલે આવડે ભાઈ, તમને ભલે આવડે, આપણે એ મેથડથી નથી કરવાના. તો કઈ મેથડથી કરવા જઈ રહ્યા છીએ? એ સ્ક્વેર, ટુ એ બી અને બી સ્ક્વેર વાળી મેથડથી જ કરીશું. શું વાત કરી મેં? તમારે બે અંક જોવાના, એ અને બી. એ તરીકે 1 છે, બી તરીકે 2 છે, ફરીથી એ તરીકે 1 છે. આ લખવાની જરૂર નથી, તમને અત્યારે સમજાય એટલે લખું છું. બી તરીકે 2 છે એટલે એ બી સ્ક્વેર તમે મેળવવા જઈ રહ્યા છો. મેં શું વાત કરી? આ બાજુથી જ ચાલુ કરવાનું થાય છે. તો પહેલા બી સ્ક્વેર એટલે કે 2 સ્ક્વેર. ફરજિયાત જવાબ નથી, હું તમને કઈ મેથડથી, તમે એક જ દાખલામાં હું વાર લગાડીશ, પછી તમે મારી ઝડપથી કરી શકશો. બી સ્ક્વેર પછી 2 અને બી, એ કોણ છે, બી કોણ છે, 1 અને 2 છે તો 1 અને 2 અને આગળ એ સ્ક્વેર. આને છૂટા જ રાખવા, કોઈ દિવસ ભેગા ન કરવા ભાઈ, બરાબર. હવે જવાબ તરફ ફરીથી એના એ જ 3 પાછા. પેલા 2 વર્ગ કેટલો થાય? તો કે સાહેબ 4 થાય. તો લખી નાખો ભાઈ બન 4. 2 × 1 × 2 તો ભાઈ 4 થાય, લખી નાખો. અને આગળ 1 નો વર્ગ 1 થાય. જવાબ હાજર છે, એટલે કે 12 નો વર્ગ બી સ્ક્વેર 2ab એ સ્ક્વેર પ્રમાણે 144 થાય, જે આપણે ગોખેલો આન્સર છે. આવી રીતે તમે કોઈ પણ ડિજિટ હોય છેક 99 સુધી આ જ મેથડથી કરી શકશો. અગેન રિપીટ કરું છું કે બી સ્ક્વેરથી સ્ટાર્ટ થવું જોઈએ અને ધીમે ધીમે તમારે આગળની તરફ વધવાનું છે. ક્લિયર? તો હજુ એકાદું ક્વેશ્ચનનું નાનું સૂનું ઉદાહરણ દ્વારા સમજીએ. ઓકે, હવે તમે થોડાક નથી જાણતા એના તરફ જઈએ. કેલ્ક્યુલેટર ભેગું રાખજો, મારે જરૂર નથી, તમારે કદાચ પડે તો. ઓકે ઓકે અને ઓકે, આમને આધારિત હું જવાબ લખીશ. મેં શું વાત કરી? એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર, એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર. ક્લિયર? તો એ સ્ક્વેર એ તરીકે 2 છે, બી તરીકે 1 છે. ઓકે, એ તરીકે 2 છે તો અહીંયા 2 સ્ક્વેર 2ab, એ તરીકે ભાઈ 2, બી તરીકે ભાઈ 1 છે. 1 સ્ક્વેર એટલે કે બી સ્ક્વેર. ફરીથી ક્યાંથી સ્ટાર્ટ કરવાનો? જવાબ લખવાનો, પાછળની બાજુથી ધીમે 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 આગળ વધીશું. ક્લિયર? તો જવાબ માટે હવે પધારી જાઓ અહીંયા. 1, 2 અને 3 ડિજિટ, પણ સ્ટાર્ટિંગ અહીંથી જ થવું જોઈએ. તો પહેલાં અહીંયા ધ્યાન જવું જોઈએ, 1 વર્ગ કેટલો થાય ભાઈ, બરાબર? 1 વર્ગ, અરે સાહેબ એવું થોડું પૂછવાનું હોય, 1. ક્લિયર? 2 × 2 × 1, ફરીથી મારો પ્રશ્ન શું છે? 2 × 2 × 1, 2 × 2 × 2 નહીં તો 4, હા તો 2 × 2 × 4 × 1 એટલે 4 જ થશે. અને 2 નો સ્ક્વેર 4, તમારી પાસે કેલ્ક્યુલેટર હોય તો આન્સર મેળવી લેવો ભાઈ. 21 નો વર્ગ હંમેશા 4 × 4 × 1 એટલે કે 441 રહેશે. ફરીથી મેથડ બી સ્ક્વેર 2ab એ સ્ક્વેર, જે તમારું જાણીતું સૂત્ર જ છે, પણ એને કંઈક નવી રીતે રિપ્રેઝેન્ટ કરવા માટે જ અહીંયા આપણે તત્પર હાજર છીએ. પણ આ રીતે તમે નાના નાના ડિજિટ નહીં, તમે ગમે ત્યાં જાઓ સાહેબ. 32 નો વર્ગ આપણે મેળવી લઈએ, જોઈ લઈએ કે કઈ રીતે મેથડ હવે તમે મારાથી આગળ અને સ્પીડમાં કરી શકશો. હું તો હજી અહીંયા ગણતો હોઈશ, ત્યાં તમારા પેજમાં તમારી પાસે એનો જવાબ હશે. જો 32 ના સ્ક્વેર માટે ફરીથી મારે 3 વસ્તુ ધ્યાનમાં લેવાની થાય થાય અને થાય. કઈ 3 વસ્તુ સાહેબ? એ તરીકે 3, બી તરીકે 2, એ તરીકે 3, બી તરીકે 2 રહેશે. બી તરીકે 2 છે એટલે અહીંયા 2 નો સ્ક્વેર, અને એ તરીકે 3 છે એટલે અહીંયા 3 નો સ્ક્વેર. અહીંયા 2a અને b, એ સ્ક્વેર 2ab બી સ્ક્વેર જ પકડી રાખવાનું છે, ધોરણ 9 નું સૂત્ર જ. ઓકે, એ તરીકે 3 અને બી તરીકે 2, જોઈ લ્યો જવાબ. પણ સાહેબ ક્યારેક ક્યારેક ડબલ ડિજિટ આવે, તો એના માટે જ મેં આ લીધો છે ખાસ નવો ક્વેશ્ચન. 2 નો વર્ગ તો કે 4 થાય. ઓકે, 2 × 3 × 2, અગેન રિપીટ, શું? 2 × 3 × 2, 2 × 3 = 6, 6 × 2 = 12 થાય સાહેબ. 12 અહીંયા ક્યારેય નહીં લખવાનો, અહીંયા પાછળનો ડિજિટ જ લખવાનો અને વધી તરીકે 1 આગળ જ 12 આવી રીતે લખવાનું રહેશે. 12 માટે તમને ખબર જ છે કે આ ડિજિટને જ લખાય અને આને વધી કહેવાય, એ આગળ જશે, આગળના અંક બધાય વધી તરીકે રહેશે. ક્લિયર? ઓકે, હવે 3 નો વર્ગ
નવ થાય તો નવ નથી લખવાનો, નવમાં એક પ્લસ કરીને લખવાનું છે, એટલે દસ ચોવીસ. તમે કેલ્ક્યુલેટર મારી શકો છો ભાઈ, એટલે કે તમારા 32 નો સ્ક્વેર કેલ્સી મારી લેવું, 32 × 32 એટલે કે 1024 રહેશે. કોઈ પણ અંક લઈ શકો છો, પણ જ્યારે ડબલ ગુણાકાર ડિજિટ ડબલ તરીકે આવે, 12 તરીકે આવે, તો વધી એક આગળ આવી રીતે આપશું. ક્લિયર? હજુ એકાદો ક્વેશ્ચન એમના દ્વારા જ સમજીએ. તો લઈ લઈએ આપણે 42 સ્ક્વેર. શું વાત કરું છું? 42 નો સ્ક્વેર. હવે જુઓ તમારે કઈ રીતે ગણવાનું છે. તમારી મેથડ હવે ધીમે ધીમે હું એપ્લાય કરવા જઈ રહ્યો છું, એટલે કે ફટાફટ સ્પીડમાં ગણવા માટેની રીત. ઓકે, પહેલા 2 નો સ્ક્વેર, કારણ કે અહીંથી જ સ્ટાર્ટ થવું જોઈએ. બી તરીકે તો 2 છે, 2 નો સ્ક્વેર કેટલો થાય? 4 થાય. ઓકે સાહેબ, 2AB, ફરીથી લખું છું, 2A અને B. સાહેબ 2 × 2 = 4, 4 × 4 = 16, અથવા તો 2 × 4 = 8, 8 × 2 = 16 પણ 16 થાય. 16 નો 6 અને વધી 1. ક્લિયર? ઓકે, 4 નો વર્ગ આવડતો જ હોય તો અહીંયા 4 નો વર્ગ લખવાનો, પણ આ વધી નો ભૂલાય, ઈ જોજો. 4 નો વર્ગ 16 અને આ એક વધીને ભેગી નાખી દઈએ 17. કેલ્ક્યુલેટર મારી લેવું, એન્જોય. 17 64 તમારા 42 નો વર્ગ રહેશે. બી સ્ક્વેર, 2AB અને એ સ્ક્વેર તમારા જ જાણીતા સૂત્રથી તમને જ સુપર. મેં કશું નથી કર્યું, મેં એને કંઈક અલગ રીતે રિપ્રેઝેન્ટ કરીને 1 થી 99 સુધીના વર્ગ, જે તમારે આગળની ભવિષ્યની કોમ્પિટિટિવ એક્ઝામમાં ઉપયોગી રહેશે, અન્ય એક્ઝામ્સ જીમાંય રહેશે, નીટમાં પણ રહેશે, અને બીજી કોઈ બીટસેટ કે એમ્સ કે એવી કોઈ એક્ઝામ આપવા જઈ રહ્યા છો તો એમાં પણ આટલો જ યુઝફુલ રહેશે. હવે સાહેબ તમે એમ કહેશો કે સાહેબ નાના નાના અંકથી કેમ કામ ચલાવો છો, આંકડાની લાઈનમાં જાઓ તો મજા આવે. તો જઈએ આંકડાની લાઈનમાં, એમાં શું છે ભાઈ? તો હવે તમે કયો એવું કંઈક લઈ લઈએ. ચાલો લઈ લઈએ 83 સ્ક્વેર. હાલો 83માં નહીં સાહેબ, 84 રાખો, કારણ કે 2 ના વર્ગ છે ને ડબલ ડિજિટના છે. કાંઈ વાંધો નહીં ભાઈ બંધ, મૂંઝાવાનું 0. હવે પહેલા શું આવશે? 4 નો વર્ગ કેટલો થાય? 16 થાય. તો 16 ને ન લખાય, વધી એક આપવી જ પડે, 16 આમ લખાશે. લખી નાખ્યું, વધી એક તરીકે રહેશે. ઓકે, હવે 2 × 8 × આ એટલે કે 2A અને B. ફરી એકવાર જોઈ લ્યો, 2 × 8 = 16, 16 × 4 = 64, અથવા તો 8 × 4 = 32, 2 × 64, તમારી મરજી તમે કઈ રીતે અમને 64 લખો છો. એ 64 અને 1 વધી 1 છે એટલે 65 થાય. 65 ને આમ લખાય ભાઈ, 65 જોઈ લ્યો, આમ જ લખાય. તો લખી નાખ્યું એમ. હવે આગળનો અંક છેલ્લો, 8 નો વર્ગ 64 અહીંયા લખવાનો થાય. 64 નથી ભાઈ બંધ, 64 નહીં હો, 64માં 6 ઉમેરીને લખવાનું છે. 64 + 6 એટલે તમારો આન્સર થશે 70 70. 64 + 6 એટલે કે 7056. આ તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. હવે તમારે કેલ્ક્યુલેટર મારી લેવું. આવી જ રીતે 85 નો વર્ગ. હવે હું ઝડપથી, અને આ છેલ્લો ક્વેશ્ચન રાખીએ આપણે આના માટે, 5 નો વર્ગ 25 થાય સાહેબ. લખી નાખ્યું, 8 5 અને 2 નો ગુણાકાર, 8 × 5 = 40 × 2 = 80 ને 2 = 82, વધી તરીકે 8 રહેશે. 8 નો વર્ગ 64 64 અને 8 64 ને 8 થાય 64 અને 8 72. 72 25 તમારે જોઈ લેવું, તમારા ક્વેશ્ચનનો આન્સર રહેશે. એટલે ખાસ A+B² ની જ મેથડને આપણે વર્ગ તરીકે ધ્યાનમાં લેશું, અને મેક્સિમમ મહત્તમ તમારા નાના ભાઈ બહેન કે તમારા મોટા ભાઈ બહેનને પણ નહીં ખબર હોય એમને પણ શેર કરીશું. અસ્તુ, જય હિન્દ.